વિદેશ મોકલવાના નામે લાખો રૂપિયા પડાવી લેતા ઠગોનો પણ રાફડો ફાટ્યો છે. નવસારીના રાશી મોલ નજીક રહેતા સંજયભાઈ રાવલ વડોદરાના એક ઠગના સંપર્કમાં આવ્યા હતા. સંજયભાઈ પોતાની પત્ની અને બાળકો સાથે કેનેડા સ્થાયી થવા ઈચ્છતા હતા ત્યારે વડોદરાના લલિત મહેતા નામના ઠગે અશ્વિન સોલંકીનું બનાવટી નામ ધારણ કરી પોતે એજન્ટ હોવાનો ઢોંગ રચ્યો હતો અને કેનેડામાં હોટેલની નોકરી આપવાની લાલચ આપી સંજયભાઈ પાસે સમયાંતરે રૂપિયા 7.54 લાખ ઉસેટી લીધા હતા અને ત્યારબાદ ગલ્લા તલ્લા શરૂ કરી દીધા હતા. જ્યારે સંજયભાઈને છેતરાયા હોવાનું ભાન થતા તેમણે નવસારી ટાઉન પોલીસ મથકનું શરણું લીધું હતું. એ પાસપોર્ટ પાછા તમારા ત્યાં આવી જશે. પછી એ દરમિયાન પણ એ વચ્ચે કોઈક ને કોઈક કારણોસર બાના બનાવીને ત્યાંના કેનેડાની કે ત્યાં ફી ભરવાની છે, કેનેડાનો લોયર પૈસા માંગે છે એમ કરીને વચ્ચે વચ્ચે રૂપિયા લેતો ગયો અને એગ્રીમેન્ટ પ્રમાણેના જે 7.5 લાખ રૂપિયા આપવાના થતા હતા 7,54,000 રૂપિયા એમને પૂરેપૂરા ચૂકી દીધા છે. જેમના મારી પાસે પુરાવા છે, જે મને ફોન કરતા એમની ફોન રેકોર્ડિંગ પણ છે, મેં જ્યારે વખતો વખત એમને પૈસા આપેલા છે તે વિડીયો રેકોર્ડિંગ પણ છે મારી પાસે, જે એને મેં નવસારી લુમસીકુઈ ખાતે સબવે હોટલમાં ફૂડ મોલ્લા હોટલમાં જે બરોડાથી કે અમદાવાદથી પૈસા લેવા માટે આવતા હતા તે બધા પુરાવા મારી પાસે છે. પૈસા આપતાના પુરાવા પણ છે. અમુકવાર મારા મિત્રના ઘરે પણ એને પૈસા આપેલા છે. એ મારા મિત્રની સાથે પણ આ રીતે છેતરપિંડી એણે કરેલી છે. તો એમના ઘરે જ્યારે એમને આ રીતે ડોક્યુમેન્ટ આપવા આવતા હતા ત્યારે એમના પૈસા લેવા માટે જ્યારે બોલાવતા હતા ત્યારે જ મારા પૈસા લેવામાં પણ એમના ઘરે આવતા હતા અને મને પણ ત્યાં અમુકવાર બોલાવતા હતા. તો અમે અમુક રૂપિયા ત્યાં પણ એમને આપેલા છે. મતલબમાં પૂરેપૂરા પૈસા આપ્યા પછી પણ એમને એમના ટોટલ બધા ફોન બંધ કરી દીધા, એમના જેટલા પણ નંબર હતા એ બંધ કરી દીધા અને અત્યાર સુધી એમનો કોઈ કોન્ટેક્ટ થયો નથી. અને અમે વારંવાર ફોન પર પણ એને ટ્રાય કરવાની કોશિશ કરીએ છીએ પણ એ ફોન સ્વિચ ઓફ જ આવે છે. જે એમના મોબાઈલ પરથી જે ટેક્સ્ટ મેસેજથી અને ઈમેલ તરફથી અમે જે કોન્ટેક્ટમાં રહેતા હતા તે તરફથી પણ એમનો કોઈ રિપ્લાય આવતો નથી.